P1 ગુણ્યા V1 ભાગ્યા T1 બરાબર P2 ગુણ્યા V2 ભાગ્યા T2 શા માટે સાચું છે તેની સમજ આપણે અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા. યાદ રાખો કે દબાણ અને કદનો ગુણાકાર એ તંત્રની ગતિ ઉર્જાના સમપ્રમાણમાં હોય છે અને તાપમાન એ ગતિ ઉર્જા પ્રતિ અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જો આપણે અણુઓની સંખ્યા ન બદલીએ તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર જ્યાં સુધી આપણે કોઈ કાર્ય ન કરીએ અથવા જ્યાં સુધી ત્યાં કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા ન હોય ત્યાં સુધી ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી અને તેથી જ આ સંબંધ પણ બદલાશે નહીં. અગાઉના વિડીયોમાં આપણે તેની સમજ મેળવી હતી. હવે આપણે આ સમીકરણને લાગુ પાડીએ તે પહેલા હું તાપમાન વિશે એક સ્પષ્ટતા કરવા માંગુ છું. તાપમાનને માપવાની ઘણી રીતો છે. હવે ફેરનહીટમાં પાણીનું ગલનબિંદુ શું છે? તે 32 ડિગ્રી ફેરનહીટ છે અને તેના બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ થાય. આ જ રીતે સેલ્સિયસના માપક્રમને નક્કી કરવામાં આવે છે. પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે અને તેવી જ રીતે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીના ગલનબિંદુ કરતાં તે વધારે ઠંડુ પણ હોઈ શકે, તે ઋણમાં પણ જઈ શકે અને ફેરનહીટમાં પાણીનું ઉત્કલન બિંદુ લગભગ 212 ડિગ્રી ફેરનહીટ હોય છે. ફેરનહીટ એ માનવ શરીરના તાપમાન સાથે સંકળાયેલું છે. આમ અહીં આ બધા જુદા જુદા માપક્રમ છે. તમે ચોક્કસપણે અહીં કહી શકો કે જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન જ્યારે પદાર્થ ઠંડો હોય તેના તાપમાન કરતાં વધારે હોય છે. હવે જો કંઈક 1 ડિગ્રી સેલ્સિયસ હોય તો શું તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે? શું તે 100 ગણું વધારે ગરમ હોઈ શકે અથવા તેની ગતિ ઉર્જા 100 ગણી હોઈ શકે? ના, તમારી પાસે 100 ગણી ગતિ ઉર્જા હોઈ શકે નહીં. તેથી અહીં આ યાદચ્છિક માપક્રમ છે. તમે 0 ડિગ્રી અને 100 ડિગ્રી વચ્ચેના અંતરને 1 ડિગ્રીના 1/100 તરીકે પણ લઈ શકો, પરંતુ તમે સેલ્સિયસ માપક્રમમાં ક્યાંથી શરૂઆત કરો છો તે યાદચ્છિક છે. તેઓએ પાણીના ગલનબિંદુને પસંદ કર્યું છે અને પછી લોકોએ શોધ્યું કે ત્યાં શરૂઆત કરવા માટેનું નિરપેક્ષ બિંદુ હોવું જોઈએ અને જ્યારે અણુ કે પરમાણુ પાસે કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા ન હોય તે નિરપેક્ષ બિંદુથી તાપમાનની શરૂઆત કરી શકાય. કારણ કે આપણે અગાઉ કહ્યું કે તાપમાન બરાબર તંત્રની સરેરાશ ગતિ ઉર્જા અથવા તંત્રની કુલ ગતિ ઉર્જા ભાગ્યા અણુઓની સંખ્યા, જેને આપણે સરેરાશ ગતિ ઉર્જા પ્રતિ અણુઓ પણ કહી શકીએ. અને અહીં તેની સાથે અચળાંક પણ આવશે. જ્યારે દરેકે દરેક અણુની ગતિ ઉર્જા 0 હોય ત્યારે જ 0 તાપમાન મળી શકે. તેઓ ગતિ કરતા નથી, તેઓ કંપન પણ કરતા નથી, તે અણુઓ ફક્ત સ્થિર છે. અને જે બિંદુએ આ બાબત થાય છે તેને આપણે નિરપેક્ષ શૂન્ય કહીશું, એટલે કે એબ્સોલ્યુટ 0, જે 0 કેલ્વિન છે અથવા તેના બરાબર -273 ડિગ્રી સેલ્સિયસ. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી બ્રહ્માંડમાં એવું કોઈ પણ સ્થળ નથી જે -273 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ઠંડુ હોય. અને અહીં આ તાપમાને બધું સ્થિર હોય છે, કોઈ પણ વસ્તુ ગતિ કરતી નથી. આ બાબતની નજીક કઈ રીતે પહોંચી શકાય તેના પર ઘણા બધા વિડીયો બન્યા છે. પરંતુ બ્રહ્માંડમાં એવું કોઈ પણ સ્થળ નથી જ્યાં આપણને 0 કેલ્વિન મળે, ખાસ કરીને જ્યાં આપણી પાસે કણ છે ત્યાં. આમ તાપમાનનું માપન કરવાની સાચી રીત કેલ્વિન છે. હવે જો મારી પાસે 1 કેલ્વિન વિરુદ્ધ 5 કેલ્વિન હોય, 1 કેલ્વિન વિરુદ્ધ 5 કેલ્વિન, તો હું એમ કહી શકું કે આના કરતાં આની પાસે ગતિ ઉર્જા 5 ગણી છે. હવે અહીં કેલ્વિન વિશે સમજાવવાની જરૂર એટલા માટે પડી કે જ્યારે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અથવા થર્મોડાયનેમિક્સમાં કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીએ જેમાં તાપમાનનો સમાવેશ થતો હોય, તો આપણે તાપમાનને કેલ્વિનમાં ફેરવવાની જરૂર છે. જો ફક્ત ત્યાં તાપમાનમાં થતો ફેરફાર જ હોય તો તેને સેલ્સિયસમાં રાખી શકાય, પરંતુ સમપ્રમાણતા હોય, તાપમાન વડે કોઈક જગ્યાએ ગુણીએ અથવા ભાગીએ તો આપણે તેને કેલ્વિનમાં ફેરવવું પડે. હવે આપણે અહીં એક ઉદાહરણ કરીએ. તેના માટે અહીંથી આ બધું દૂર કરીએ. જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે તાપમાનને કેલ્વિનમાં ફેરવવું પડે, જ્યાં લોકો ઘણીવાર ભૂલ કરે છે. ધારો કે એક વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે, માટે પ્રારંભિક તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થશે. તે વાયુનું દબાણ
1000 પાસ્કલ છે અથવા 1000 ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અને તે વાયુનું પ્રારંભિક કદ 30 મીટરનો ઘન છે અને પછી આપણે કદ ઘટાડીએ છીએ. આપણે અહીં કદ ઘટાડીએ છીએ તેથી નવું કદ અંતિમ કદ બરાબર 20 મીટરનો ઘન. આપણે તાપમાન વધારીએ છીએ માટે નવું તાપમાન હવે 50 ડિગ્રી સેલ્સિયસ છે. તો હવે મારું નવું દબાણ શું થાય? અહીં આ સમીકરણમાં આ બધા ચલની કિંમત મૂકીએ તે પહેલાં આપણે આ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવીએ. અને જો તમને તાપમાન ફેરનહીટમાં આપવામાં આવ્યું હોય તો તમે તેને પહેલાં સેલ્સિયસમાં ફેરવો અને પછી તેને કેલ્વિનમાં ફેરવો. હવે આપણે અહીં જાણીએ છીએ કે 0 કેલ્વિન બરાબર -273 ડિગ્રી સેલ્સિયસ. તમને જે પણ તાપમાન સેલ્સિયસમાં આપેલું હોય તમે તેમાં ફક્ત 273ને ઉમેરો. શું તે સાચું છે? જો તમે 0 ડિગ્રી સેલ્સિયસની વાત કરી રહ્યા હોવ તો તમે 0 કેલ્વિન કરતાં 273 ડિગ્રી ઉપર છો. તેથી તમને તાપમાન કોઈ પણ ડિગ્રી સેલ્સિયસમાં આપેલું હોય તમે તેમાં 273ને ઉમેરો અને તમને કેલ્વિન મળશે. હવે 27 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 બરાબર કેટલા થાય? તેના બરાબર 300 કેલ્વિન થશે. અને તેવી જ રીતે 50 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કેટલા થાય? તેના બરાબર 323 કેલ્વિન થાય. હવે આપણે આ સમીકરણમાં તમામ ચલની કિંમત મૂકીએ. P1 બરાબર 1000 પાસ્કલ ગુણ્યા V1 બરાબર 30 મીટરનો ઘન ભાગ્યા P1 બરાબર, યાદ રાખો આપણે કેલ્વિનમાં તાપમાન લેવાની જરૂર છે, માટે 300 કેલ્વિન બરાબર આપણે P2 શોધવાની જરૂર છે, ગુણ્યા V2 જે 20 મીટરનો ઘન છે ભાગ્યા T2 જેના બરાબર 323 કેલ્વિન થાય. હવે અહીંથી આ બંને શૂન્ય કેન્સલ થઈ જશે. 30/3 બરાબર 10 આવે, તેથી આપણને ડાબી બાજુ 100 મળે જેના બરાબર P2 ગુણ્યા 20 ભાગ્યા 323. હવે આપણે P2 શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 100 × 323/20 ના બરાબર આપણને 1615 પાસ્કલ મળે. તેથી અહીં P2 બરાબર 1615 પાસ્કલ. પરંતુ મહત્વની બાબત એ યાદ રાખો કે આપણે તાપમાનને કેલ્વિનમાં ફેરવવાની જરૂર છે.